શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થયાની સાથે જ ગીરના જંગલમાં વસવાટ કરતા એશિયાઈ સિંહોનું વેકેશન આજથી શરૂ થઈ ગયું છે. જી હા, ચોમાસાની ઋતુ શરૂ થયાની સાથે જંગલમાં રાજા સિંહ અને બીજા અનેક જાનવરો માટે સંવનન કાળ શરૂ થતો હોવાની વન વિભાગ દ્વારા 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે જંગલ બંધ કરી દેવામાં આવ્યું છે. એશિયા સિંહો માટે દુનિયાભરમાં વિશ્વખ્યાત એવું ગીરનું જંગલ 4 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે 15 જૂનથી લઈને 16 ઓક્ટોબર સુધી વનરાજા માટે વેકેશન જાહેર કરાયું છે. ચોમાસાની ઋતુ શરૂ થનારી હોય સાથે જ ગીરનું જંગલ દર વર્ષની જેમ આ વર્ષે પણ બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાની તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાય છે. વન વિભાગના સાસણ ગીરના વન અધિકારી રાદેવસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જાય છે. કારણ ઇન્ફાઇટના કારણે સિંહો અને અન્ય જાનવરો ઘાયલ થતા હોય છે, ત્યારે વરસતા વરસાદમાં પણ તેને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી તેમજ ભારે વરસાદમાં રસ્તાઓને રિપેર કરવા જેવા પડકારો આ 4 મહિના દરમિયાન ઝીલવા પડે છે. એશિયા સિંહોના એકમાત્ર ઘર એવા જ આ ગીરના જંગલમાં દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. પરંતુ જો આંકડાઓ ઉપર નજર કરીએ તો 2016-17માં 5,20,000 પ્રવાસીઓએ સાસણગીરની મુલાકાત લીધી હતી. તેની સામે ચાલુ વર્ષે 17-18ના વર્ષમાં યાત્રા સુધીમાં 5,45,000 પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી છે. જ્યારેથી ગુજરાત સરકારે અમિતાભ બચ્ચનની એડ દ્વારા ખુશ્બુ ગુજરાત કેમ્પેઇનનું શરૂ કર્યું છે, ત્યારથી સતત પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જે પ્રવાસીઓએ ગીરની મુલાકાત કરે છે તે સિંહ, દીપડા, હરણ, વિવિધ પ્રકારના પક્ષીઓ અને જૈવિક વિવિધતાના અનોખા દર્શન કરે છે અને જ્ઞાનમાં વધારો કરે છે. ગીરની મુલાકાતે આવે છે, પણ આ વર્ષ છેલ્લા પ્રવાસીઓએ ગીર જંગલ અને પ્રવાસન વ્યવસ્થાના ભરપેટ વખાણ કાર્ય અને ધન્યતા અનુભવી હતી. मेरा नाम राहुल है और मैं अहमदाबाद से आया हूँ. अपने एक फ्रेंड को ये गिर घुमाने लाया था, सेंचुरी दिखाने. तो हमने आज 3 बजे से सफारी शुरू की और काफ़ी अच्छा एक्सपीरियंस रहा. काफ़ी चीज़ें देखने को मिली, काफ़ी बर्ड्स और पिकॉक्स एंड ऑल्सो हमको लायनेस का एक प्राइड भी देखने को मिला. तो और इन दी एंड हमने एक लायन भी देखा. तो काफ़ी अच्छा एक्सपीरियंस रहा और काफ़ी अच्छी तरीके से काफ़ी नेचुरल वे में पूरे जंगल को प्रिजर्व किया गया है. कोई पण सेंचुरी हो जेमा टूरिज्म एक्टिविटीज थती होय छे एमा एक रेस्ट पीरियड आपवो पड़तो होय छे के તો સર્વવિદિત વાત છે કે ટ્યુરિઝમના કારણે થોડું ઘણું ખલેલ તો વન્ય પ્રાણીઓને થવાની સંભાવના હોય છે. આપણે પૂરેપૂરી તકેદારીઓ રાખીએ છીએ કે કોઈ પણ વન્ય પ્રાણી કે જંગલ કે આખી ઇકોસિસ્ટમ કે કોઈ હેબિટેટ ડિસ્ટર્બ ના થાય. પણ અમુક સિઝન્સ એવી હોય છે કે જેમાં એ લોકોની એક્ટિવિટી સૌથી વધારે થતી હોય છે, જેમ કે મોન્સૂન છે. તો મોન્સૂનમાં એ લોકો સૌથી વધારે એક્ટિવ હોય. એ લોકોનો સંવનન કાળ ખાસ તો હોય છે કે મેટિંગ પીરિયડ અને બચ્ચા આવવાનો સમય મોન્સૂનમાં હોય. આવા કારણોથી એ લોકોને મિનિમમ ખલેલ પહોંચે એના માટે થઈને આપણે ટ્યુરિઝમ એક્ટિવિટીઝ અટકાવતા હોઈએ છીએ. અને બીજું, રસ્તાઓનું સમારકામ ને કેટલીક વન વિભાગની પ્રવૃત્તિઓ એવી છે કે જેમાં પ્રવાસન એક્ટિવિટીઝ ઓછી હોય અથવા તો ના હોય ત્યારે આ બધી આપણે રિપેરિંગ ને બધું કરી શકીએ રસ્તાઓનું. 2016-17માં હતા 5,20,000ની આસપાસ ટ્યુરિસ્ટ હતા. 2017-18માં 5,45,000 ટ્યુરિસ્ટ આવેલા છે, જેમાંથી ઇન્ડિયન્સ પણ આવી ગયા, ફોરેનર્સ પણ આવી ગયા. અને ગીરની બંને ટ્યુરિસ્ટ સર્કિટ જે હતી, ગીર જંગલ ટ્રેલ એટલે કે લોકો સેન્ચુરીમાં જે જીપ્સીમાં બેસીને વિઝિટ કરતા હોઈએ છે, અને બીજું છે દેવળિયામાં આવેલું ગીર ઇન્ટરપ્રિટેશન ઝોન એટલે ગીર પરિચય ખંડ એને કહેવામાં આવે છે, GIZ. તો એમાં પણ જે પ્રવાસીઓ આવ્યા એને આ આંકડામાં સામેલ કરી લેવામાં આવ્યા.